मोटा लाइजा गामे जमीन में नाखवामां आवती लोखंडना पाइपने रेलिंगथी गायो अने दिव्यांगोने इजा थाय तेवी शक्यता उभी थती होवानो आक्षेप गामना अग्रणीय व्यक्त कर्यो। मांडवी तालुकाना मोटा लाइजा गामे गामनी शेरीओमां अने गामनी गलीओमां जमीन पर थी चालवानी लोखंडनी पाइपनी रेलिंग नाखवामां आवी रही छे, जेनाथी गामजनो तेना उपरथी पसार थाय छे। तो जे कामगीरी करवामां आवी रही छे तेना उपर मोटा लाइजा गामना चारण गढवी समाजना अग्रणी मितकुमार प्रकाशभाई गढवीए सवालो उठाव्या छे। તેમણે જણાવ્યું હતું કે જૈન મહાજનના મોટા લાઈજા ગામના વિકાસમાં યોગદાન છે। જીવદયાની પ્રવૃત્તિઓ હોય કે ગામની કોઈ પણ સમાજની સેવા, ગામ સેવા હોય તેમાં મહાજનનો સિંહફાળો હોય છે। ત્યારે જૈન મહાજન અને પંચાયત દ્વારા હાલમાં જમીન ઉપર જે રેલિંગની કામગીરી કરવામાં આવી રહી છે તેના ઉપરથી અપંગ માણસો જ્યારે પસાર થશે ત્યારે અને ગામની ગાયોને ઈજા થઈ શકે તેવું હોવાનું તેમણે જણાવ્યું હતું। આ કામગીરીમાં રેલિંગ નીચે માટી નખાય છે, સિમેન્ટ પણ નથી નખાતી, જે ચોમાસામાં ગાયોને ઈજા થશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ કામને હાલમાં તો અટકાવી દીધું છે અને આગામી સમયમાં સારી રીતે કામગીરી કરવામાં આવે તેવું તેમણે જણાવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિશેની મેં લેખિતમાં જૈન મહાજનને પણ જાણ કરી છે। ગામની ગૌશાળા કે ગામના ગમે તે વિકાસમાં કામો હોય તેમાં મોટા લાઈજાના જૈન મહાજનનો હંમેશા આર્થિક યોગદાન હોય છે। ત્યારે મિતકુમારે જણાવ્યું હતું કે મારો કોઈ મહાજન સામે વિરોધ નથી, પણ આ મારી એક રજૂઆત છે, તો તાત્કાલિક આ વિશે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવું તેમણે જણાવ્યું હતું। માં આશાપુરા ન્યૂઝ ચેનલે મિતકુમાર પ્રકાશભાઈ ગઢવીનો ઇન્ટરવ્યૂ લીધા બાદ જૈન મહાજનના મહેતાજી અને વડીલ ઇલશાભાઈનો સંપર્ક કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ વિશેની અમને લેખિતમાં અરજી મળી છે અને અમે મુંબઈમાં અમારા મહાજનના આગેવાનોને મોકલી છે, એમને પણ અમે ઉપર રજૂઆત કરી છે અને પંચાયતને પણ આ વિશેની અમે રજૂઆત કરી હોવાનું તેમણે મૌખિકમાં જણાવ્યું હતું। ઇન્ટરવ્યૂ આપવાનો અને કેમેરા સામે આવવાનો તેમણે ઇનકાર કર્યો હતો। સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ। આજે મોટા લાઈજા ગામની અંદર બહુ દુઃખદ બાબત કહેવાય કે મોટા લાઈજા ગ્રામ પંચાયત અને મોટા લાઈજાના વ્યક્તિ આણંદી છેડા અને નરેન્દ્રભાઈ અને એમના નીચે જે ચાલનાર જે અહીંયા સંસ્થા છે એમના દ્વારા મોટા લાઈજા ગ્રામની અંદર ઠેક ઠેકાણે એવા પાઇપ નાખવામાં આવે છે જેની અંદર ગાય, અપંગ કે કોઈ માણસ ગામની અંદર પ્રવેશ ન કરી શકે। સૌથી વધારે એમને તકલીફ હોય તો એવું કહે છે કે ગાય અમને પરેશાન કરે છે અને ગાયો અંદર ગામની અંદર ના આવી ખબર પડે, પણ એમને એટલું ખ્યાલ હોવું જોઈએ ગાય આપણી માતા છે સૌથી પહેલાં। એટલે અહીં જે પાઇપ નાખવામાં આવે છે એ પાઇપ ગેરકાયદેસર છે, નથી એમની જોડે કોઈ પંચાયતની મંજૂરી, નથી એમના કોન્ટ્રાક્ટર કોઈ માન્ય કોન્ટ્રાક્ટર પંચાયતના, એક વસ્તુની એમને કદાચ જાણ નહીં હોતું, જાણ કરવા માગુ છું, તમારે પંચાયતનો માન્ય કોન્ટ્રાક્ટર જ કોઈ પણ જાતનો જાહેર માર્ગ ખોદી શકે, એનાથી પહેલાં કોઈ માર્ગ તમે ખોદી ના શકો, આ ગેરકાયદેસર રીતે નાખે છે। આજે મેં એક જાગૃત નાગરિક તરીકે, ગામવાસીઓ તરીકે આ નાખેલ છે, આ પાઇપ આપ જોઈ શકો છો, આ પાઇપ આખા ગામની અંદર નાખવામાં આવે છે। આ પાઇપની કામગીરી ચાલુ હતી, અડધું કામ કરેલું છે, અડધું પાછું અમે ઓબ્જેક્શન ઉપાડતા આ કામ બંધ કરવામાં આવ્યું છે। મોટા લાઈજા ગ્રામ પંચાયતનું નમ્ર અપીલ કરું છું, આ જવાબદારી પંચાયતની છે, બે બાજુ ઢોલક વગાડવાનું પંચાયત બંધ કરે, કાં કહી દે કે અમે આ નાખશું અને કાં અમને ગામને કહી દે કે તમે તમારા વિરોધમાં પણ અમે જવા માટે મોટા લાઈજા ગ્રામ પંચાયત તૈયાર છે। મોટા લાઈજા જૈન મહાજન અને સમગ્ર જૈન મહાજન કચ્છના ઉપર ખૂબ મોટો ગૌરવ છે કે અમારી ગૌશાળા જ્યારે બનાવવાની વાત હતી ત્યારે અમારી પંચાયત હતી ત્યારે ખૂબ મોટી મદદ કરી હતી। આ સમાજ, જૈન સમાજ હર હંમેશ ગાયો માટે અને લોકો માટે તત્પર રહ્યું છે કામ માટે, પણ આજે આવું પગલું શું કામ ભરી રહ્યું છે એક મોટો પ્રશ્ન બની રહ્યું છે। અને જે તે વખતે પંચાયત હોય ગમેયું બધા સારું થઈ રહ્યું છે, પણ આજે અમને દુઃખી બાબતનું છે કે આવું થઈ રહ્યું છે ત્યારે પણ કોઈ પંચાયતનું સભ્ય કે સરપંચ અહીં બોલાવવા માટે કોઈ તૈયાર નથી અને સામેથી બે બાજુ ઢોલક વગાડવાનું કામ કરે છે, એમના ઉપર અમને દુઃખ છે। આ કામ મેં બંધ કરાવેલું છે, જો કામ આવી રીતના ચાલશે તો ઉગ્ર આંદોલન તરફ અમે જશું, આ કામ કોઈ પણ હિસાબે નહીં ચલાવવામાં આવે। હું આપ સૌની વિનંતી કરું છું કે આ જૈન મહાજનને હજી પણ વિનંતી કરીએ છીએ કે આપને વિનંતી છે કે આ કામ પરત કરવામાં આવે એની વ્યવસ્થા, અન્ય ગામના લોકોને બધાને સાથે બેસાડી બોલાવી અને આનું સમાધાન બીજું કંઈક નીકળે। જો ઢોર ઢાંખણ અહીંયા તમને નડતું હોય, આ ગામની ગાયો તમને નડતી હોય, તો ગામની ગાયો માટે બીજી કાંઈ પણ વ્યવસ્થા કરવી જોઈએ। જ્યારે પંચાયત પાસે એવી સત્તા પણ છે કે એક વાડો બનાવી શકે, વાડો બનાવીને એની અંદર
એ ઢોરોને પૂરી નાખે અને અને જો એવું એવું પંચાયતને કરવું પડે એની જગ્યાએ આજે આવું થઈ રહ્યું છે ત્યારે અમને દુઃખની લાગણી અનુભવીએ છીએ અને ધાક ધમકી અમને કરવામાં આવે છે એ અમે સહન કરીએ એવા નથી અમે કોઈકને રક્ષણ આપીએ એટલા અમે સક્ષમ છીએ.